આથી 15 વર્ષ પહેલા 1998 સુરતના સંગો જયારે ચોમાસુ વિનંતી કરવા આવ્યા ત્યારે એમણે કીધું તમારે એક ચોમાસુ કરાવવું છે કે આખા સુરતમાં એક સાથે ચોમાસુ કરાવવું છે. સંઘોએ કીધું અમે મિટિંગ કરીને આવીએ, પાછા આવ્યા આપ કેશો તેમ, અને પહેલું ચોમાસુ 1998 આખા સુરતમાં એક સરખું એક દિવસે પ્રવેશ, એક સરખો તપ, જેમ તમે યુનિફોર્મમાં માનો છો ને, તપમાં યુનિફોર્મ, જપમાં યુનિફોર્મ, ઇવન ચોમાસાનું પરિવર્તન પણ એક સાથે બધાનું કતાર કામ જે મિની શત્રુંજય કહેવાય ત્યાં થયું. એમના હૈયામાં એની ભાવના, એક સંઘ બીજો સંઘ સાથે મળે, એક સંઘની સમસ્યા હોય તો બીજો સંઘ ત્યાં ઉભો રે, ઉભો થઈને ભાગી ન જાય. દરેક સંઘ પોતાનો સંઘ છે, માનીને સૌ સાથે મળીને કામ કરે. અને એ વખતે સંકલન સમિતિ બની. તમે નહીં માનો, અમે તો વિહાર કરીને નીકળી ગયા, પણ એ સંકલન સમિતિ દ્વારા સુરતમાં પાછળથી અનેક કાર્યો સકળ સુરતના થયા છે. આવું પુનામાં કર્યું, આવું મુંબઈમાં, આવું વડોદરામાં, અને આ વર્ષે ગત વર્ષથી અમદાવાદમાં. તમને એમ થતું હશે આ મોટા રેકોર્ડ કરાવવા માટે તપશ્ચર્યાઓ કરાવે છે, એમને કોઈ પડી નથી. 1000 થાય કે 500 થાય એનો બહુ એમને મતલબ નથી. આ બહાને 25 સંઘોમાં ચોમાસા થયા છે. આ બહાને 25 સંઘો વારંવાર ભેગા થશે, એકબીજાને ઓળખતા થશે. હમણાં જ ઉન્મેશભાઈ અને નૈમેશભાઈ આપણા જૈન સોસાયટીના ભેગા થયા, દેવ સંઘના બે ચક્રવર્તી કહેવાય. પણ કહેવાય છે ને, બે ચક્રવર્તી ક્યારે ભેગા ન થાય. ન ઉન્મેશભાઈ નૈમેશને ઓળખે, નૈમેશભાઈ ન ઉન્મેશને ઓળખે, બે ભેગા થયા. તમે ઉન્મેશભાઈ નામ તો સાંભળ્યું, તમે નૈમેશભાઈ મેં સાંભળ્યું છે. આ નિમિત્ત છે. આવા સામૂહિક ચાતુર્માસો કરાવવા દ્વારા, સામૂહિક તપશ્ચર્યાઓ કરાવવા દ્વારા, તપશ્ચર્યા ગૌણ છે, એક સંઘ બીજા સંઘમાં મળતો થાય એ મુખ્ય છે. માટે એમના માટે હું ઘણી વાર કહું, આ ગુરુદેવ કા કહીં પે નિગાહે ઓર કહીં પે નિશા. તમને એમ લાગે કે 1385 થી તપ, તમને એમ લાગે કે આટલા માસ કમણ, એ નિગાહે કહીં પર, લેકિન નિશાના કહીં પર આજે કેટલાય સંઘો એકબીજાની અંદર આ રીતના ભળતા થયા, આ રીતના કાર્ય કરતા થાય. આ સંઘ એકતા આ રીતના એમને લાવવાની પૂરેપૂરી ઈચ્છા. ઇવન આ વખતેનો ત્યાં સુધી કીધું કે નેમિસુરી સમુદાયના હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ અહીંયા છે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજને કીધું કે તમે પાલીતાણા કેન્સલ કરીને અહીંયા રહી જાઓ, અને શાહીબાગમાં હેમચંદ્ર સાગર, ત્રણ હેમચંદ્ર એક જગ્યાએ ભેગા થાવ. ચોમાસું ગૌણ, શાસનના પ્રશ્નો, શાસન ઉપર આવતી આપત્તિઓ, આના ઉપર 4 મહિના ભેગા મળી ચિંતા, ચિંતન, ચર્ચા અને વિચારણા. અને ગઈકાલે જયસુત્ર મહારાજે કીધું, જૈન સંઘ કેટલો નિષ્ક્રિય છે. જૈનોને જયારે માઇનોરિટીની અંદર લઈ લીધા હોય, અને આજે એમના દીકરા અને દીકરીઓને કોલેજની અંદર 1.5-2 લાખ રૂપિયાના જયારે ફી હોય, અને એ માટે એ લોકો પૂછવા આવતા હોય, મારા સાહેબ આ માઇનોરિટીમાં આવ્યા એનો જઈને લાભ શું, કઈ રીતના મેળવાય. મેં કીધું, ભાઈ અમને તો આ બધી ખબર ના હોય, પણ અમે કોનું નામ આપીએ, કોનું એડ્રેસ આપીએ. તમે આ ભાઈને મળો. પૂર્વ મેયર અમિત શાહે દરેક જગ્યાએ બેનર મૂકીને એક કામ કર્યું, પરંતુ એની વ્યવસ્થિત રીતે દરેક સંઘની અંદર કોઈ સંઘના સભ્યને માહિતી મેળવવી હોય, છે કોઈ સંઘ? કોઈ ઊંડા ઉતર્યું? જે જૈન સંઘમાં સીએ ચિકાર છે, બેરિસ્ટરો છે, લોના થોથાઓ જેમણે ઉથડાવ્યા છે, એ લોકો આટલી મહેનત કરીને એમ ન કહી શકે કે જૈનો તમે આટલું કામ કરી શકો છો, આ રીતના તમે આ માર્ગે આગળ વધો તો તમને આટલા ફાયદા થઈ શકે છે. પણ આજે જૈન સંઘ પાસે આવી કોઈ દિશા જ નથી. જૈનો જાણે દેવામાં જ સમજ્યા છે ને, દેવામાં સમજ્યા નથી. પરંતુ જરા જાઓ બાપુનગર, કૃષ્ણનગર અને ચાંદખેડામાં, તમારા જ સાગરમિત્રોના દીકરાઓ બ્રિલિયન્ટ હોવા છતાં એ લોકો જીન શાસનને લાભદાયક બની શકે એવા કોઈ કામ નહીં કરી શકે, કારણ કે તેઓ આગળ વધી શકે નથી. આ તો એક વાત થઈ. મારી મુખ્ય વાત એ છે, આવી સંઘ એકતા જેમના હૈયાની અંદર બેઠી છે, એવા ગુરુદેવ જયારે આપણે સામૂહિક તપશ્ચર્યા કરાવતા હોય, ત્યારે આ માસક શ્રમણ કરવા દ્વારા જે ભાગ્યશાળી ઉભા થશે, પાસ લેશે, એને માસ્કમણનો તો લાભ મળશે, સાથે સાથે ગુરુદેવની જે સંઘ એકતાની ભાવના છે, એ ભાવનાની આંશિક પૂર્તિ કરવાનો પણ લાભ મળશે. અપેક્ષાએ માસ્કમણ કરતા પણ સંઘની એકતા ચડી જતી છે, અને તમારા માસક શ્રમણ દ્વારા હવે 25 સંઘો ભેગા થાય, પરસ્પર એકબીજા સાથે કાયમ માટેનું ગઠબંધન બની રહે,
તો એમાં તમારું માસક શમન નિમિત્ત ભૂત બની જશે. માટે માસકમાં પૂરું થાય ન થાય એને ભૂલી જાઓ. મારે અઠમ તો કરવો જ, મેં જો અઠાઈ કરીશ તો મારે અઠાઈ તો કરવી જ છે. એ સોળ ગયા તો સોળ સુધી તો મારે પહોંચવું જ છે. સોળ અગિયાર અઠાઈ અઠમ અને છેલ્લે ઉપવાસની પણ જો ભાવના હોય તો મારે આ સૌ એકતાને માત પ્રત્યેમાં રાખી આ તપની અંદર જોડાવું છે એવી ભાવના સાથે આજે ગુરુદેવને 79મું વર્ષ બેસી રહું છું. શું ગિફ્ટ આપવી છે હું તમને પૂછું? મારે પૂછવું જ, તમારી ગિફ્ટ જયારે મળશે ત્યારે ગુરુદેવ તરફથી તમારે જો ગિફ્ટ જોઈતી હોય રેડી છે. અમે 79 માસક સમયના પાસ લઈને આવ્યા છીએ.